नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिनेश आरेजा। धोरण 9ना तमाम विद्यार्थी मित्रों संस्कृत विषय में स्वागत करूँ छू। मित्रों, आपने धोरण 9 संस्कृत में आपनो 16मो पाठ जे पद्य छे, काव्य छे, अजेय स भविष्यति ते अजेय थशे, ये आपणे भणी रह्या छीए, अभ्यास करी रह्या छीए, जेमां आपणे प्रथम 3 श्लोकनी चर्चा करी छे। मित्रों, आ श्लोक कुल 8 श्लोक छे, जे चाणक्यनी नीतिसार नामनो जे ग्रंथ छे एमांथी लेवामां आव्या छे। એટલું જ નહીં, પરંતુ આ શ્લોકની જે વિશેષતા છે કે જેમાં કોઈને કોઈ પ્રાણીમાં કોઈને કોઈ વિશેષ ગુણ રહેલા છે અને એ ગુણ અપનાવનાર વ્યક્તિ તેનો સ્વીકાર કરી અને અનુસરનાર વ્યક્તિ અજય બનશે એવું ચાણક્યનું કહેવું છે। મિત્રો, तो सौथी पहला आपणे 3 श्लोकनी वात करी, जेमां सिंहमांथी आपणे गुण मळे छे अने बगलो छे तो बगलामांथी पण आपणे गुण मळे छे एनी चर्चा करी छे आपणे। हवे आपणे श्लोक 4ની वात करीए। सौथी पहला आपणे एना शब्दार्थ जोईए छीए। प्राप्तासी, प्राप्तासी एटले मळेलू खानार, प्राप्तासी એટલે મળેલું ખાનાર, સ્વલ્પ સ્વ અલ્પ સંતુષ્ટ, સ્વ અલ્પ સંતુષ્ટ, થોડામાં સંતુષ્ટ થનાર અથવા તો થોડામાં સંતોષ પામનાર, થોડામાં સંતુષ્ટ એટલે કે સ્વલ્પ સંતુષ્ટ, સુનિંદ્રહ, સુનિંદ્રહ સારી રીતે ઊંઘનાર, સુનિંદ્રહ સારી રીતે ઊંઘનાર, શીઘ્ર ચેતનઃ, શીઘ્ર ચેતનઃ તરત જાગી જનાર, શીઘ્ર ચેતનઃ તરત જાગી જનાર, પ્રભુ ભક્તઃ, પ્રભુ ભક્તઃ સ્વામી ભક્ત, સ્વામી ભક્ત એટલે પ્રભુ ભક્તઃ, શૂરઃ શૂરવીર બહાદુર, શૂરઃ શૂરવીર, ષટ એટલે 6। અગાઉના શ્લોકમાં પણ પહેલા શ્લોકમાં પણ આપણે આ શબ્દ આવી ગયેલો છે મિત્રો, ષટ એટલે 6। સ્વગુણાહ, સ્વ સ્વનો અર્થ શું થશે, કૂતરો, અને સ્વગુણાહ એટલે કૂતરાના ગુણો, કૂતરાના ગુણો, સ્વગુણઃ સ્વગુણાહ કૂતરાના ગુણો, જ્ઞાતવ્યાહ, જ્ઞાતવ્યાહ જાણવા, જ્ઞાતવ્યાહ જાણવા, પ્રાપ્તાસી મળેલું ખાનાર, સ્વલ્પ સંતુષ્ટ થોડામાં સંતુષ્ટ, સુનિંદ્રહ સારી રીતે ઊંઘનાર, શીઘ્ર ચેતન તરત જાગી જનાર, પ્રભુ ભક્ત સ્વામી ભક્ત, શૂરઃ શૂરવીર, ષટ 6। સ્વગુણાહ કૂતરાના ગુણો, જ્ઞાતવ્યાહ જાણવા। હવે મિત્રો, આપણે શ્લોકની ચર્ચા કરીશું। પ્રાપ્તાસી સ્વલ્પ સંતુષ્ટઃ, સુનિંદ્રઃ શીઘ્ર ચેતનઃ, પ્રભુ ભક્તશ્ચ શૂરશ્ચ જ્ઞાતવ્યાહ, સ્વગુણાહી ષટ।
प्राप्तासी स्वल्प संतुष्टः सुनिंद्रः शीघ्रचेतनः प्रभु भक्तच सुरच ज्ञातव्याः स्वगुणाहीशक। जो प्राप्तासी एटले मळेलू खाना, तो मळेलू खानार स्वल्प संतुष्टः एटले थोड़ामां संतुष्ट थनार, सुनिंद्रः એટલે સારી રીતે ઊંઘનાર, અને શીઘ્ર ચેતનઃ તરત જાગી જનાર, એટલે મળેલું ખાનાર, થોડામાં સંતુષ્ટ થનાર, સારી રીતે ઊંઘનાર, તરત જાગી જનાર। પ્રભુ ભક્ત, પ્રભુ ભક્ત એટલે સ્વામી ભક્ત, ચ એટલે અને, સુર એટલે સુરવીર, સ્વગુણા કૂતરાના ગુણો, કૂતરાના આ ગુણો, હી એટલે ખરેખર, ષટ એટલે છ ગુણો, કેટલા ગણો મિત્રો, છ ગુણો, જ્ઞાતવ્યાહા જાણવા। સ્વામી ભક્ત પ્રભુ ભક્તશ્ચ એટલે સ્વામી ભક્ત અને સુરવીર, આમ કુલ કૂતરાના કેટલા ગુણ થયા, છ। કયા કયા? મળેલું ખાનાર, થોડામાં સંતોષ પામનાર, સારી રીતે ઊંઘનાર, તરત જ જાગી જનાર, સ્વામી ભક્ત અને સુરવીર, કૂતરાના આ છ ગુણો ખરેખર જાણવા જોઈએ। કોને જાણવાની વાત છે? આપણે માણસે કૂતરામાંથી આ છ ગુણો શીખવાની જરૂર છે। ફરતી ધ્યાન આપજો મિત્રો, વ્યક્તિએ એટલે કે માણસ તરીકે આપણે કૂતરામાંથી આ છ ગુણો શીખવાની જરૂર છે, બરોબર છે? એટલે કે જેટલું મળે એટલું ખાઈ લેવું, ખાવા માટે બહુ દોડધામ નહીં કરવાની, મારે આજ જોઈશે, મારે આજ જોઈશે, આના વિના નહીં ચાલે, એવું નહીં। થોડામાં સંતુષ્ટ થનાર, હવે જે મળે જીવન જીવવા માટે આપણને, જે આપણે સંતોષ છે ને એ સૌથી મોટામાં મોટું સુખ છે મિત્રો। તો વ્યક્તિમાં એક સંતોષની ભાવના હોવી જોઈએ। આપણે જો આપણા શરીરને જો સાચવવું હોય તો પૂરતી ઊંઘ મેળવવી જોઈએ। એટલે તમે જોયું હશે કૂતરું થોડી વાર પણ બેઠું હોય ને તો બે મિનિટ માટે પણ ઊંઘ લઈ લે, અને એની ચેતનતા કેવી હોય છે તમે જો, સહેજ બી પગરવ થાય, સહેજ બી અવાજ થાય એટલે તરત જાગી જાય છે। સાથે સાથે એવું સ્વામી ભક્ત વફાદાર હોય છે, પોતાના સ્વામીને વફાદાર હોય છે, અને સુરવીર પણ હોય છે, બહાદુર પણ હોય છે। તો વ્યક્તિમાં પણ આ છ ગુણો હોવા જોઈએ। આ છ ગુણો આપણે કોની પાસેથી શીખવાના છે? કૂતરા પાસેથી શીખવાના છે મિત્રો। એટલે મળેલું ખાનાર, સ્વલ્પ સંતુષ્ટ એટલે થોડામાં સંતોષ પામનાર, સંતુષ્ટ થનાર, સારી રીતે ઊંઘનાર, શીઘ્ર ચેતનઃ તરત જ જાગી જનાર, સ્વામી ભક્ત અને સુરવીર, કૂતરાના આ છ ગુણો ખરેખર જાણવા જોઈએ। હવે એના પછીના શ્લોકની આપણે વાત કરીએ છીએ તો પાંચમો શ્લોક છે આપણો, અને પાંચમા શ્લોકના શબ્દાર્થ સૌથી પહેલાં આપણે જોઈએ તો પાંચમો જે શ્લોક જે છે ને, એ પાંચમો શ્લોક જે છે જેમાં આપણને ગધેડા પાસેથી આપણે શું શીખવાનું છે એની વાત કરી છે। અવિશ્રામમ, અવિશ્રામમ થાક્યા વિના, અવિશ્રામમ થાક્યા વિના ભારમ વહેત બોજો ઉપાડી। ભારમ એટલે બોજો, વહેત એટલે વહન કરવું, ઉપાડવું। ભારમ વહેત બોજો ઉપાડે, શીતોષ્ણમ, શીત વત્તા ઉષ્ણમ, શીતોષ્ણમ, શીત એટલે ઠંડી, ઉષ્ણ એટલે ગરમ, ઠંડી અને ગરમી, ન વિંદતી મેળવતો નથી એટલે પરવા અથવા તો પરવા કરતો નથી, ન વિંદતી મેળવતો નથી અથવા પરવા કરતો નથી।
नित्यम, नित्यम एटले हमेशा दररोज, असंतोष सॉरी ससंतोष संतोषवाड़ो, ससंतोष संतोषवाड़ो, शिक्षेत शीखवा जोईए, अविश्रामम थाक्या विना, भारम बहेत बोजो उपाड़े, शीतोष्णम ठंडी अने गर्मी, न विंदती परवा करतो नथी, नित्यम हमेशा, ससंतोष संतोषवाड़ो, ने शिक्षेत शीखवा जोईए। मित्रों हवे आपने जरा श्लोक की चर्चा करीए छीए, अविश्रामम वहेत भारम, शीतोष्णम च न विंदति, ससंतोष तथा नित्यम, त्रिणी शिक्षेत गर्द भात, गर्द भात। हवे आपणे ये बात करी के अविश्रामम थाक्या विना, भारम वहेत बोजो उपाड़े, शीतोष्णम न विंदती ठंडी अने गर्मीनी परवा करतो नथी, ठंडी अने गर्मीनी परवा करतो नथी, अथवा तो ठंडी गर्मीनी परवा करतो नथी। ससंतोषम नित्यम हमेशा संतोषवाड़ो रहे छे, ससंतोष तथा, ससंतोष तथा એટલે હંમેશા નિત્ય, હંમેશા નિત્યમ એટલે હંમેશા, હંમેશા સંતોષવાળો રહે છે। ત્રિણી શિક્ષેત ગર્દભાત, ગધેડા પાસેથી, ગર્દભાત એટલે ગધેડા પાસેથી, આ ત્રિણી એટલે ત્રણ ગુણો શિક્ષેત શીખવા જોઈએ। થાક્યા વિના બોજો ઉપાડે છે, થાક્યા વિના બોજો ઉપાડે, ठंडी गर्मी ने परवा करतो नथी, अने हमेशा संतोषवाड़ो रहे छे। गधेड़ा पासे थी माणसे आ त्रण गुणों के लक्षणों शीखवा जोईए। मित्र आपणे जो आपणे क्यारेक क्यारेक आपणे सांभळेलुं पण हशे के कोई व्यक्ति ने आपणे गधेड़ो कहीए छीए, બરાબર, એટલે એનું અપમાન કહેવાય, આપણે એમ કહી શકાય। હવે આપણે એવું માનીએ છીએ કે ભાઈ ગધેડાની અંદર કોઈ ગુણ જ હોતા નથી, એટલે આપણે કોઈ વ્યક્તિની તુલના ગધેડા સાથે કરતા હોઈએ છીએ। પણ મિત્રો તમે જુઓ ગધેડામાં પણ ત્રણ વિશેષ ગુણો રહેલા છે અને બહુ જોરદાર છે। એક તો થાક્યા વિના બોજો ઉપાડે છે, વજન ભાર વહન કરે છે। તો આપણે પણ જીવન જીવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, સતત આપણે આપણી જવાબદારીઓનું વહન કરવું જોઈએ, બરાબર છે। અને શું કહ્યું છે, શીતોષ્ણમ ન વિંદતી, ઠંડી ગરમીની પરવા કરતો નથી, એટલે એનો અર્થ એ કે જો એને એક તો એને થાક લાગતો નથી, એક બહુ જોરદાર કહેવાય, બરાબર છે ને, થાક લાગતો નથી અને થાક્યા વિના ભારનું વહન કરે છે, બોજો ઉપાડે છે, શિયાળો હોય કે ઉનાળો હોય એ કામ કરતો જ જાય છે, કરતો જ જાય છે, કરતો જ જાય છે। એટલે જે વ્યક્તિને હકીકતમાં કામ કરવું જ છે એ વ્યક્તિને આવા કોઈ બહાનાઓ નડતા જ નથી, સમજ્યા તમે? તો એ ગુણ આપણે ગધેડા પાસેથી શીખવાનો છે મિત્રો, કે ઠંડી હોય ગરમી હોય પણ સતત કાર્યશીલ રહેવું જોઈએ। આ પ્રકારના વાતાવરણની આપણા કામ ઉપર કોઈ અસર ન થવી જોઈએ। અને સસંતોષ નિત્યમ હંમેશા સંતોષવાળો રહે છે, હંમેશા એટલે સંતોષી જીવ, સદા સુખી। આપણી આપણા જે દુઃખો જેને આપણે કહીએ છીએ મિત્રો, તો આપણા જે
આપણા આપણી પાસે આપણા જીવનમાં જે દુઃખો છે ને એમાંથી મોટાભાગના જે દુઃખો છે એ આપણે જાતે જ ઊભા કરેલા છે અને એનું મુખ્ય કારણ શું છે? અસંતોષ. અસંતોષ તમારી પાસે ગમે એટલું હોય ને, કુદરતે તમને આપ્યું હોય, પણ તેમ છતાંય જો તમને સંતોષ ન હોય તો તમે 100 વર્ષ જીવો ને ત્યાં સુધી માનસિક રીતે તમે દુઃખી જ રહો. અને મિત્રો, જે મનથી દુઃખી બને એ શરીરથી દુઃખી જ બને, બરાબર છે? એટલે હંમેશા ગધેડાની જેમ સંતોષી બનો. તો ગધેડા પાસેથી આપણે આ 3 ગુણો શીખવાના છે. જો આપણે જીવનમાં સુખી થવું હોય, આપણે જીવનને જો સારી રીતે જીવવું હોય, બરાબર છે? ચાલો હવે એના પછીના શ્લોકની ચર્ચા કરીએ છીએ. શ્લોક 6, આપણો જે 6ઠો શ્લોક છે મિત્રો, જેમાં કાગડા પાસેથી આપણે 5 ગુણ શીખવાના છે. કોની પાસેથી? કાગડા પાસેથી. હવે આપણે જાણીએ છીએ કાગડો છે ને એની ચતુરાઈ માટે જાણીતો છે. એટલે ઘણી વખત આપણે અમુક લોકોને કહેતા હતા તો કાગડા જેવો છે, બરાબર છે ને? ખૂબ જ ચતુર છે એમ, કોઈ પણ બાબતમાં ફસાય નહીં. મિત્રો, સૌથી પહેલાં શબ્દાર્થની વાત કરીએ. ગુઢ ગાર્હસ્થ્ય ચાતુર્યમ, ગુઢ ગાર્હસ્થ્ય ચાતુર્યમ એટલે ગુપ્ત. ગુઢ એટલે ગુપ્ત, ગ્રહસ્થ્ય ગૃહસ્થ જીવન, ચાતુર્યમ ચતુરાઈ. ગુપ્ત ગૃહસ્થ જીવન અને ચતુરાઈ, ગુપ્ત ગૃહસ્થ જીવન અને ચતુરાઈ, ગુપ્ત ગૃહસ્થ જીવન અને ચતુરાઈ. કાલે, કાલે એટલે યોગ્ય સમયે, કાલે એટલે યોગ્ય સમયે. ચ આલય સંગ્રહમ, ચ એટલે અને, આલય સંગ્રહમ માળો બનાવી લેવો, યોગ્ય સમયે માળો બનાવી લેવો. અ પ્રમાદમ, પ્રમાદનો અભાવ, આળસનો અભાવ. અનાલસ્યમ આળસનો અભાવ, પ્રમાદનો અભાવ. અપ્રમાદમ અનાલસ્યમ, ક્યાં સંધિ છે મિત્રો? અપ્રમાદમ વત્તા અનાલસ્ય, અનાલસ્યમ એટલે કે પ્રમાદનો અભાવ, આળસનો અભાવ. પંચ એટલે 5, શિક્ષેત એટલે શીખવા. વાય સાત કાગડા પાસેથી. ગુઢ ગાર્હસ્થ્ય ચાતુર્યમ, ગુપ્ત ગૃહસ્થ જીવન અને ચતુરાઈ. કાલે યોગ્ય સમયે, આલય સંગ્રહમ માળો બનાવી લેવો, અપ્રમાદમ પ્રમાદનો અભાવ, અનાલસ્યમ આળસનો અભાવ. આ 5 ગુણો કાગડા પાસેથી શીખવા જોઈએ મિત્રો, બરાબર છે? હવે ફરીથી આપણે વાત કરીએ છીએ ગુપ્ત ગૃહસ્થ જીવન, એનું અનુવાદમાં જોઈએ તો તમારામાંથી ઘણા બધા મિત્રોએ કાગડાનો માળો જોયો નહીં હોય. લગભગ ભાગ્ય કોક જ એવો વ્યક્તિ હશે જેને કાગડાનો માળો જોયો હોય. એટલે કાગડો, કાગડાનો માળો ક્યાં હોય છે, એ ક્યાં ઈંડા મૂકે છે, અથવા તો એના બચ્ચાઓનો ઉછેર કેવી રીતે થાય છે, ભાગ્ય જ કોકને ખબર હોય છે. એટલે એનું ગૃહસ્થ જીવન જે છે, એનું સંસારી જીવન જે છે એ ગુપ્ત હોય છે. એટલે આપણે પણ એવું જ જીવવાનું છે. આપણા ત્યાં કેવું છે મિત્રો, આપણે બધામાં કે આપણે ઢોલ વગાડી વગાડીને આપણે સમાજમાં જાહેર કરીએ છીએ કે અમારા ઘરમાં અમે આવી રીતે જીવીએ છીએ, આવા ઝઘડાઓ થાય છે, નાનું આમ છે તેમ છે. એટલે જ્યાં આપણા હાથે આપણા ઘરની પોલમ પોલ આપણે બહાર પાડતા હોઈએ છીએ, અને જેના કારણે બીજા લોકો જે આપણા હિતશત્રુ હોય, જે અંદર ખાને આપણું અહિત ઇચ્છતા હોય, એવા લોકો આપણા ગૃહસ્થ જીવનની નબળાઈઓ જાણીને આપણું અહિત કરતા હોય છે. તો આપણું ગૃહસ્થ જીવન છે એ ગુપ્ત હોવું જોઈએ, અને કાગડાની જેમ ચતુરાઈ દાખવવાની છે ત્યાં.
કાગડાની જેમ આપણે શું દાખવવાનું છે? ચતુરાઈ. એટલે ગુપ્ત ગાર્હસ્થ ચાતુર્યમ, એટલે ગુપ્ત ગૃહસ્થ જીવન અને ચતુરાઈ. કાલે યોગ્ય સમય યોગ્ય કાળે આલય સંગ્રહમ માળો બનાવી લેવો. ધ્યાન આપજો કુલ કેટલા ગુણ છે? પાંચ. કયા કયા? ગુપ્ત ગૃહસ્થ જીવન, બીજું ચતુરાઈ, યોગ્ય સમય સમય આવે ત્યારે માળો બનાવી લેવો, પ્રમાદનો અભાવ અને પાંચમું આળસનો અભાવ. આ પાંચ ગુણો આપણે કોની પાસેથી શીખવાના છે મિત્રો? કાગડા પાસેથી. આ પાંચ ગુણો આપણે શીખવા જોઈએ. હવે સાતમા શ્લોકની ચર્ચા કરીએ છીએ મિત્રો આપણે. હવે એના શબ્દાર્થ જોઈએ. યુદ્ધમ, યુદ્ધમ એટલે લડાઈ. આ સાતમા શ્લોકમાં આપણને કુકડા પાસેથી આપણે ચાર ગુણો શીખવાના છે એની વાત કરી છે. યુદ્ધમ લડાઈ, યુદ્ધમ લડાઈ. પ્રાતઃ ઉત્થાનમ, પ્રાતઃ વહેલી સવારે, વહેલી સવારે જેવો એને પ્રાતઃ કહેવાય. ઉત્થાનમ ઉઠવું, પ્રાતઃ ઉત્થાનમ વહેલી સવારે ઉઠવું. બંધુભિહી પોતાના જાત ભાઈઓ, બંધુભિહી પોતાના જાત ભાઈઓ સહ સાથે. સ્ત્રિયમ સ્ત્રીને, સ્ત્રીને. આપાદ ગતામ, આપાદ ગતામ તો ત્યાં સંધિ છે સ્ત્રિયમ વત્તા આપાદ ગતામ. આપાદ ગતામ એટલે મુશ્કેલીમાં મુકાયેલી. રક્ષેત રક્ષા કરવી બચાવવી. કુકુટાત કુકડા પાસેથી. ચતુહુ ચાર. યુદ્ધમ લડાઈ, પ્રાતઃ ઉત્થાનમ વહેલી સવારે ઉઠવું, બંધુભિહી પોતાના જાત ભાઈઓ સાથે, સ્ત્રિયમ સ્ત્રીને, આપાદ ગતામ મુશ્કેલીમાં મુકાયેલી, આપાદ ગતામ મુશ્કેલીમાં મુકાયેલી. રક્ષેત બચાવવી, રક્ષેત બચાવવી. કુકુટાત કુકડા પાસેથી. ચતુહુ ચાર. હવે જોઈએ આપણે, જો શ્લોકની વાત કરીએ છીએ. યુદ્ધમ ચ પ્રાતઃ ઉત્થાનમ ભોજનમ સહ બંધુભિહી સ્ત્રિયમ આપાદ ગતમ, સ્ત્રિયમ આપાદ ગતામ રક્ષેત ચતુહુ શિક્ષેત કુકુટાત. કુકડા પાસેથી આપણે ચાર ગુણો શીખશે તે શીખવાના છે. યુદ્ધમ એટલે લડાઈ કરવી, પ્રાતઃ ઉત્થાનમ વહેલી સવારે ઉઠવું. તમે જો કુકડો વહેલી સવારે ઉઠી જાય, તમે જોયું હશે બરાબર છે ને, પહેલાં એવું કહેતો ભાઈ કુકડો બોલે એટલે સવાર પડે, એટલે સ્વાભાવિક છે કે કુકડો છે એ સૂર્ય ઉગે એની પહેલાં તો એ જાગી જતો હોય છે. કુકડે કૂક, કુકડે કૂક બોલતો હોય છે, આવું આપણે બધા જાણીએ છીએ. એટલે જેમ આપણે ઘડિયાળમાં આજે કે મોબાઈલમાં અલાર્મ મૂકીએ છીએ ને વહેલા ઉઠવા માટે, તો એ કુદરતી અલાર્મ છે આપણો કૂકડો. એટલે લડાઈ કરવી, તો આપણે આ ગુણ રાખવાનો છે મિત્રો, લડાઈ કરવી. હવે લડાઈ કરવી એટલે સતત લડતા ઝઘડતા રહેવાનું એવું નહીં જેની એની જોડે, બરાબર છે? સતત યુદ્ધો જ કરવાના એની એ અર્થમાં અહીંયા નથી કહ્યું, પણ સંઘર્ષ કરવો. આપણી સમક્ષ જેટલી મુશ્કેલીઓ આવે, જેટલી ચુનૌતીઓ આવે છે, એની સામે સંઘર્ષ કરવો અને જરૂર પડે તો એની સામે લડો, એમ છે આપણા ઉત્થાન માટે, આપણા વિકાસ માટે. પણ એનાથી બીજા કોઈને નુકસાન ના થવું જોઈએ ધ્યાન રાખો. આપણા સ્વાર્થને સાધવા માટે કોઈને નુકસાન નથી કરવાનું, બરાબર છે? ભોજનમ સહ બંધુભિહી, તો બંધુભિહી સહ ભોજનમ. બંધુભિહી એટલે પોતાના જાત ભાઈઓ સહ એટલે સાથે. ભોજનમ ભોજન કરવું. જો એકતા, એકતા બતાવી છે. સાથે મળીને જમવું,
तो આપણા ઘરના જેટલા સભ્યો છે ને મિત્રો બધા સભ્યો આપણે સાથે મળીને જમીશું તો આપણી એકતા વધશે આપણે એકબીજાને સમજી શકીશું મિત્રો અને સાથે મળીને જમવાના બીજા ઘણા બધા લાભ પણ છે તો કુકડાઓ જે છે ને એ મિત્રો બધા સાથે મળીને જ એકબીજાના જે ભાઈબંધો જેને આપણે કહીએ છીએ ને કુટુંબના સદસ્યો તો બધા સાથે મળીને જમતા હોય છે સ્ત્રીયમ સ્ત્રીયમ આપાદ ગતામ એટલે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીયમ એટલે સ્ત્રીને રક્ષેત બચાવવી તો આપણી પણ ફરજ છે મિત્રો કે આપણે પણ નારી શક્તિ જે કહીએ છીએ ને અને મિત્રો આપણા ત્યાં તો પ્રાચીન કાળથી આપણા હિન્દુ ધર્મમાં તો આપણે સ્ત્રીને શક્તિ કહીએ છીએ અને શક્તિની પૂજા કરીએ છીએ એટલે કોઈ પણ સમયે હંમેશા નારી જે છે એનું આપણે સન્માન કરવું જોઈએ અને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સ્ત્રી કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં મુકાયેલી હોય તો એને બચાવવી જોઈએ કુકુટાત શિક્ષેત ચતુઃ કુકડા પાસેથી ચતુઃ શિક્ષેત કુકડા પાસેથી આ ચાર લક્ષણો શીખવા કયા કયા ચાર લક્ષણો લડાઈ કરવી વહેલી સવારે ઉઠવું પોતાના જાતભાઈઓ સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી લડાઈ કરવી વહેલી સવારે ઉઠવું પોતાના જાતભાઈઓ સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી કુકડા પાસેથી આ ચાર લક્ષણો ગુણો શીખવા જોઈએ અને હવે છેલ્લો શ્લોક જે આપણો છે મિત્રો એની જરા ચર્ચા કરીએ છીએ એતાન એટલે આ એતાન એટલે આ વિંશતિ ગુણાન વિંશતિ એટલે વીસ ગુણાન એટલે ગુણો વીસ ગુણો વિંશતિ ગુણાન વીસ ગુણો આ વીસ ગુણો આચરિષ્યતિ આચરણ કરશે સર્વ કાર્યાવસ્થાસુ કામકાજની અવસ્થાઓમાં અજેય જેને કોઈ હજુ સુધી બરાબર જેનો જય જ થયો છે જેને વિજય જ મળ્યો છે જેને ક્યારેય પરાજય જોયો જ નથી જેને કોઈ પરાજિત કરી શકે તેમ જ નથી એને અજય કહેવામાં આવે છે ભવિષ્યતિ થશે એતાન એટલે આ વિંશતિ ગુણાન વીસ ગુણો આચરિષ્યતિ આચરણ કરશે સર્વાસુ સર્વ કાર્યાવસ્થાસુ કામકાજની અવસ્થાઓમાં અજેય ભવિષ્યતિ થશે શ્લોકને જરા આપણે જોઈએ ય એતાન વિંશતિ ગુણાન આચરિષ્યતિ માનવ કાર્યાવસ્થાસુ સર્વાસુ અજેય સ ભવિષ્યતિ છેલ્લા શ્લોકમાં ચાણક્ય આપણે શું સમજાવે છે જો ય એટલે જે ય માનવ જે માણસ એતાન વિંશતિ ગુણાન આ વીસ ગુણોને ય માનવ એતાન વિંશતિ ગુણાન જે માનવ આ વીસ ગુણોને સર્વાસુ કાર્યાવસ્થાસુ સર્વ કામકાજની અવસ્થાઓમાં બધી જ કામકાજની અવસ્થાઓમાં આચરિષ્યતિ આચરણમાં મૂકશે જે માણસ આ વીસ ગુણોને
सर्व कामकाजनी अवस्थाओं में आचरण में मुकशे स अजेय भविष्यति ते अजेय थशे स अजेय भविष्यति ते अजेय थशे। तो जे मानस आ 20 गुणों ने सर्व कामकाजनी अवस्थाओं में आचरण में मुकशे ते अजेय थशे। तो मित्रों अहीं आपने चाणक्य मुनिए जुदा जुदा प्राणीओमांथी 20 गुणों आपने बताव्या छे। दरेक प्राणीमांथी आपणे शीखवाना छे, आपणे अनुसरवाना छे, आपणा जीवनमां उतारवाना छे અને પછી એનો અમલ પણ આપણે આપણા જીવનમાં કરવાનો છે। તો જે વ્યક્તિ આ તમામ ગુણો જે છે, વિશે 20 ગુણો છે, કોઈ પણ આપણે કામ કરીએ છીએ, કોઈ પણ પ્રકારનું કામ કરીએ બરાબર છે, અને ત્યારે આ 20 ગુણો ને એક કોઈ પણ કામની કોઈ પણ અવસ્થા હોય બરાબર છે, કોઈ પણ પ્રકારનું કામ હોય ત્યારે આ વિશે 20 ગુણોને ધ્યાનમાં રાખીએ, એ પ્રકારનું આચરણ કરીએ તો સ્વાભાવિક છે મિત્રો એ વ્યક્તિ હંમેશા અજેય બની રહે। तो मित्रों आपणो आ 16મો पाठ એટલે કે पद्य जे छे ए आजे पूर्ण थाय छे बराबर छे, अने पछी एना स्वाध्याय में आपणे मळीशुं मित्रों। अस्तु।